સંસદ દ્વારા વિકાસથી વંચિત ગામોને દત્તક લેવાની હોડ લાગી હતી તેવામાં પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ હારીજ તાલુકાના રોડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી ગામમાં તમામ પ્રાથમિક સુવિધાથી સભર તેમજ વાઈફાઈ ઇન્ટરનેટથી સજ્જ બનાવીશું તે પણ વાયદો કર્યો હતો પરંતુ ગ્રામજનો આ વાયદાઓ સાંભળ્યા બાદ આજે પણ અફસોસ કરી રહ્યા છે જે સાંસદ પોતાના મત વિસ્તારમાં સર્વાંગી વિકાસ કરે તે માટે ચૂંટવામાં આવ્યા હતા પરંતુ રોડા ગામના ગ્રામજનોને આપવામાં આવેલા તમામ વચનો અને વાયદાઓ પોકળ સાબિત થયા જેને આજે પાંચ વર્ષ વીતવા આવ્યા છતાં વિકાસનું એક પણ કામ આજ દિન સુધી ગામમાં નથી જોવા મળ્યું એ બે હજાર ચૌદની સાલ પછી ચૂંટાયેલા અને તે પછી અમારા રોડા ગામમાં કોઈ કામ આપેલું નથી બરાબર અને વિકાસ પણ કોઈ થયેલો નથી અને બીજું અમારે ગોમમાં વીજ લઈ શું છે જ બધું અને લીલાભાઈ લીલાભાઈ વાઘેલાભાઈ આ પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા પણ આ સુધી કોઈ એક રૂપિયાની ગ્રંટાલી નથી બીજા ગમે આપી છે પણ રોડમ નથી આપી લીલાધરભાઈ વાઘેલાએ અમારું ગામ દસ્તક લીધું રોડા પણ અમારે કોઈ વિકાસ નહીં થયો ગોમમાં ફર્યા ને મકાન પાડી નાખો ઝાડ પાડી નાખો તાર ફિનિશિંગ કોરમુર કરવી છે બાવળ પાડી નાખો પણ એ માલ્યું કોઈ છું નથી રોડું એમને સોડ્યું નથી જે હતીની શિશથી રોડમાં છે અમારે અને બીજી જે સુવિધાઓ છે અતિની છે લાઇટની કોઈ મને તકલીફ નહીં પોણીએ જે આવતું તેમને માર્યું છે દત્તક લીધેલ ગામનો सर्वांगी વિકાસ કરવામાં આવશે અને તેવા નાના મોટા વાયદાઓ તો આપ્યા પરંતુ રોડા ગામના વિકાસનું કામ આજ દિન સુધી નથી થવા પામ્યું આ ગામને જોડતો નથી રોડ બન્યો કે નથી કોઈ પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ તો સાથે જ ગામ વચ્ચેના ચોકને એક અલગ જ રીતે નંદન વન જેવું બનાવવામાં આવશે તેવા ગ્રામજનોને સપના બતાવાયા હતા જે આજે પણ માત્ર એક સ્વપ્ન છે ગામનું એક તળાવ જે તળાવના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકાય પણ અહીં તો તળાવ પણ ખાલીખમ છે ગામમાં વીજ પોલ તો ઉભા છે પણ તે શોભાના ગાંઠિયા સમાન છે રાત્રે અજવાળું મેળવવા માટે બલ્બ લગાડવાની ફરજ પડી રહી છે મારી આંગણવાડી ઘણા સમયથી જર્જરી છે ઘણો ઉલ્લેખ કરવા છતાં લેખિતમાં આપવા છતાં હજી કોઈ એની જોગવાઈ થઈ નથી અને અંદર ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં બધી રીતે જોખમરૂપ જ છે ચોમાસામાં વધારે જોખમી છે અને ત્યાં ઉધઈ અંદર ઘણી જ લાગી છે અને શૌચાલયની સુવિધા કરી કરી હતી પણ પાણીના વરસાદના લીધે તેની અંદર શોષખુઓ કુવો દટાઈ ગયેલો છે અને તે વાપરવાલાયક નથી અને બાજુનું જે મકાન છે તે પણ ઘણા જ જૂના સમયથી જર્જરિત છે એટલે બાળકોને નુકસાનરૂપ છે સંસદે જે ટાઈમે ગા આ ગામમાં લીધું દત્તક એ ટાઈમે પણ મેં લેખિત મોય આપેલું છે મૌખિક પણ કહેલું છે પણ હજી સુધી તેનો કોઈ નિર્ણય આવ્યો નથી પાંચ વર્ષ વીતવા છતાં પણ રોડા ગામમાં રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી ફાળવવામાં આવી ગ્રામજનોની વાત માનીએ તો ચૂંટાઈને ગયેલા સાંસદ ત્યારબાદ ગામમાં જ નથી આવ્યા આજે પણ ગામની દુર્દશા અને હાલત જેસે થે તેવી જ છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં દત્તક યોજના ભાજપને ભારે પડી શકે તેવી શક્યતાઓ છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં વિકાસ જંકતા ગ્રામજનોનો મૂડ કેવો રહેશે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ